ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 પ્રાકૃતિક પ્રકોપો। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 5ની સમજૂતી જોઈ રહ્યા છીએ। પ્રકરણ 5નું નામ છે પ્રાકૃતિક પ્રકોપો, એટલે કે કુદરતી આપત્તિઓ। તેમાં આપણે ભૂકંપ અને જ્વાળામુખી વિશે સમજ્યા। મિત્રો, આજે આપણે વધુ આગળ વધીએ અને આજે સમજીએ સુનામી। બરાબર, આ શબ્દથી આપણે ખૂબ જાણીતા છીએ। તો સુનામી પ્રકોપ ક્યારે આવે અને કેવી રીતે આવે, શું થાય એ આપણે જોઈએ। સમુદ્રના તળિયે જ્વાળામુખી આવેલા હોય છે અને જ્યારે જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે શું થાય કે સમુદ્રના તળિયે ભૂકંપ આવે, અને સમુદ્રના તળિયે જે ભૂકંપ આવે એનાથી સમુદ્રની સપાટીઓ ઉપર ખૂબ શક્તિશાળી વિશાળ મોટા પહાડ જેવડા મોજાઓ ઉત્પન્ન થાય, અને આ વિશાળ મોટા પહાડ જેવડા મોજાઓને સુનામી કહેવાય, અને એ ઊંચા અને અસાધારણ લંબાઈના હોય। બરાબર, એની લંબાઈ કેટલી હોય કલ્પના કરીએ તો એની લંબાઈ 700 થી 1600 કિલોમીટર જેટલી હોય। બોલો, તમે યાદ રાખો અને કલ્પના કરો, 700 થી 1600 કિલોમીટર। હવે આ મોજાઓ છે એ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનારા હોય। આ પ્રકારના મોજાઓ સમુદ્રની જે સપાટી છે તેના પાણી ઝડપથી કાંઠાઓ ઉપર ખૂબ જ ઝડપથી આવે અને ખૂબ ઊંચે સુધી ચડી જાય, ખૂબ મોટી વિશાળ ભયંકર હોનારત સર્જે, અને એ હોનારત 11 માર્ચ 2011 જાપાનમાં થઈ હતી। બરાબર, વંટોળ કે વાવાઝોડાથી મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય, તોફાન શમી જાય પછી એનો આકાર બદલાઈ જાય તથા ઊંચા અને લાંબી તરંગવાળા મોજા બને। સમુદ્રમાં તે ઉછાળા રૂપે રહેતા હોય અને ઉદ્ભવ સ્થાનથી દૂર 1000 કિલોમીટર સુધી એ ફેલાય। આ પ્રકારના મોજા જ્યારે જ્યારે સમુદ્ર કિનારે પહોંચે ત્યારે ભયંકર અને ભારે નુકસાન પહોંચાડતા હોય છે, અને એટલા માટે તેઓને પ્રલયકારી મોજા કહેવામાં આવે છે। પ્રલયકારી મોજા, કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી જ્યારે મોટો ખડક અથવા તો હિમશિલા એકાએક સમુદ્રમાં તૂટે ત્યારે પણ આવા પ્રલયકારી મોજાઓ ઉત્પન્ન થતા હોય છે, અને પ્રલયકારી મોજાઓ છે એ વિનાશક ભૂકંપ સર્જતા હોય છે। બરાબર, તો આપણે વિચાર કરીએ કે આપણું ઘર દરિયા કિનારે હોય અને સરકાર દ્વારા આપણને સુનામીની સૂચના આપવામાં આવે તો આપણે સ્વબચાવ માટે શું કરવું જોઈએ એ આપણને ખબર હોવી જોઈએ। બરાબર, હવે પછીનો પૂર પ્રકોપ આપણે જોઈએ। કુદરતી પ્રકોપમાં પૂર, જેને કહેવાય ફ્લડ। હવે પૂરની ઘટનાઓ આપણે હમણાં જ તાજી છે। બરાબર, ચોમાસું આપણું વિદાય લઈ રહ્યું છે અને આ વખતે ચોમાસું ભરપૂર વરસ્યું। 100% ઉપરાંતનો વરસાદ સમગ્ર દેશમાં પડ્યો, એમાં ઉત્તર પ્રદેશ અને બિહાર, રાજસ્થાન, ગુજરાત, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બરાબર, કેરળ વગેરે જગ્યાએ ભયંકર પૂર આવ્યા, અને એ રીતે પૂર છે એ જ્યારે ચોમાસું ભરપૂર વરસે ત્યારે આવતા હોય, અને નદીઓમાં જ્યારે એકાએક ધસમસતા પૂર પાણીના પ્રવાહને આપણે જોઈએ અથવા તો ધસમસતા પાણીના પ્રવાહ આવતા હોય તેને પૂર કહેવામાં આવે છે। પૂર આવવાના આમ તો મુખ્ય બે કારણો છે। પહેલું કારણ છે, ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો પૂર આવે, અને બીજું કારણ છે, કોઈ નદી પરનો બંધ તૂટી જાય તો નદી કિનારાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવતા હોય છે। બરાબર, તો આપણી જે મોટી નદીઓ છે જુદી જુદી, એમાં આપણે જોઈએ તો ગંગા અને યમુના નદી, એ જ્યારે ભરપૂર વહે અને ચોમાસામાં એમાં પૂર આવે ત્યારે એ ઉત્તર ભારતને પ્રભાવિત કરે છે, અને 1978માં ઉત્તર ભારત ઉપર ખૂબ જ આફત આવી હતી ગંગા યમુનાના પૂરથી। આપણી ગુજરાતની મોરબી જિલ્લાની નદી મચ્છુ, એ મચ્છુ નદીમાં 1979માં ભયંકર પૂર આવ્યું હતું, અને મચ્છુ
ડેમ આખો તૂટ્યો, પરિણામે મોરબી શહેર છે એ નષ્ટ થઈ ગયું હતું. બરાબર, હજારો લોકો અને હજારો ઢોરો પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા. તાપી નદી સુરતની, એમાં 2006માં પૂર આવ્યું અને સુરતમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. બિહારની કોશી નદીમાં 2008માં પૂર આવ્યું હતું. બરાબર, તો પૂર છે એ પણ કુદરતી પ્રકોપ છે. પછી આવે છે દુષ્કાળ કે અનાવૃષ્ટિ. હવે જ્યારે વરસાદ ન આવે ત્યારે ખોરાક અને પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જાય, એ પ્રક્રિયાને દુષ્કાળ કહેવાય, જેને અંગ્રેજીમાં ફેમાઇન કહેવામાં આવે છે. FEMINE, ફેમાઇન. સતત 2 કે 3 વર્ષ સુધી જ્યારે વરસાદ ના આવે અથવા તો ખૂબ ઓછો આવે ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાતી હોય છે. અને દુષ્કાળની પરિસ્થિતિ છે એ ભયંકર હોય, પાણીની ખૂબ તંગી પડે, અનાજની પણ અછત વરસાય, ગરીબોને ખાવા અને પીવા માટે પાણી ન મળે, મૃત્યુનો આંક પણ વધવા લાગે. અને એટલા માટે વધુ વૃક્ષો વાવવાની ઝુંબેશ આપણે ત્યાં ચાલે છે. જેમ જેમ વધુ વૃક્ષો વાવીએ તેમ તેમ વાતાવરણને પ્રદૂષિત પણ અટકાવી શકીએ અને વરસાદ પણ ખૂબ સારો આવે અને દુષ્કાળની સંભાવનાઓ ખૂબ જ ઓછી રહે. અને એટલા માટે વૃક્ષોને ઉછેરવાની વાવવાની ઝુંબેશ છે એને આપણે હજુ વધારે વધારે વધારવી જોઈએ. પછીનો પ્રકોપ છે વાવાઝોડું, જેને સાયક્લોન કહેવામાં આવે છે. આ વાવાઝોડા નામથી પણ આપણે જાણીતા છીએ, આપણે ત્યાં વારંવાર વાવાઝોડું આવતું હોય છે. તો વાવાઝોડું છે એને શું કહેવાય, હવાનું તોફાન. વાવાઝોડું એક હવાનું તોફાન છે. આપણે તેને ચક્રવાત પણ કહીએ છીએ અથવા તો વંટોળ પણ કહીએ છીએ. દરિયા કિનારાના શહેરો ઉપર અને વિસ્તારો ઉપર વાવાઝોડું વધારે અસર કરતું હોય છે. આપણા ગુજરાતને 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો મળ્યો છે, એટલે આપણા રાજ્ય ઉપર વાવાઝોડું અવારનવાર ત્રાટકવાની સંભાવના રહે. પણ ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ વારંવાર આવા ચક્રવાત સર્જાતા હોય છે. સામાન્ય રીતે પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ આ બધા દરિયા કિનારાના રાજ્યો છે, ત્યાં વાવાઝોડા સર્જાતા હોય છે. વાવાઝોડાને કારણે નજીકના વિસ્તારોમાં હવાનું હલનચલન થતું રહે છે અને આ હલનચલન જ્યારે વેગ પકડે ત્યારે હવા તોફાની બને. જોકે હવાના તોફાનો મર્યાદિત સમયગાળા માટે અને મર્યાદિત વિસ્તારમાં અસર કરતા હોય છે. આવા વાવાઝોડાને હરિકેન, ટોર્નેડો અને વંટોળ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. અને હવે તો વાવાઝોડાને સ્પેશિયલ આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થા તરફથી નામો પણ આપવામાં આવે છે. બરાબર, એમાં ચોક્કસ પ્રમાણે જુદા જુદા દેશોનો વારો હોય એ પ્રમાણે એના નામ પડાતા હોય છે. બરાબર, તો વિચારો ભાઈ વાવાઝોડું ત્રાટકે ત્યારે સંદેશા વ્યવહારની સૂચના પ્રમાણે આપણે શું કરવું જોઈએ એ પણ આપણે વિચારી શકીએ. પછીનો પ્રકોપ છે દાવાનળ, જેને ફોરેસ્ટ ફાયર કહેવામાં આવે છે. આ દાવાનળ શબ્દથી પણ આપણે જાણીતા છીએ. આપણે જોયું હતું થોડા સમય પહેલાં એમેઝોનના જંગલોમાં દાવાનળ ફાટી નીકળ્યો હતો. બરાબર, બ્રાઝિલના એમેઝોનમાં અને અત્યારે કેલિફોર્નિયામાં જંગલોમાં દાવાનળ ફાટી નીકળ્યો છે. તો જંગલોમાં જ્યારે વૃક્ષો એકબીજા સાથે પરસ્પર ઘર્ષણ પામે, ઘસાય, અથડાય અથવા તો આકાશમાંથી જ્યારે વીજળી પડે વૃક્ષો ઉપર ત્યારે અથવા તો બીજા કોઈ પણ કારણસર જ્યારે જંગલોમાં આગ લાગે ત્યારે તેને દાવાનળ કહેવામાં આવે છે. અને દાવાનળથી વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે. હજારો વૃક્ષો બળી જાય છે, જંગલની સંપત્તિ નષ્ટ પામે છે, પ્રાણીઓ ભૂંજાઈ જાય છે, પક્ષીઓ મૃત્યુ પામે છે આગમાં. આવી બધી ભયંકર પારાવાર નુકસાની સર્જાતી હોય છે. છેલ્લે આપણે જોઈએ ભૂસ્ખલન, જેને લેન્ડસ્લાઇડ કહેવામાં આવે છે. તો ભૂસ્ખલન 2 પ્રકારે થાય, ભારે વરસાદના કારણે અથવા તો ભૂકંપના કારણે. પહાડી વિસ્તારોમાં આપણે સમાચારોમાં ભૂસ્ખલનના શબ્દને આધારે પરિચિત છીએ કે પહાડોમાં ભયંકર વરસાદ જ્યારે પહાડો ઉપર પડે ત્યારે પહાડો તૂટી અને નીચે એકાએક ધસી આવે તેને ભૂસ્ખલન કહેવાય. તો ભૂસ્ખલન 2 પ્રકારે થાય, ભારે વરસાદ અથવા તો ભૂકંપને કારણે.
કેટલીકવાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ જ્યારે ખસી જાય તેને ભૂસ્ખલન કહેવામાં આવે છે. દાખલા તરીકે ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનના કારણે કોંકણ રેલવે વ્યવહાર પણ ખોરવાઈ જતો હોય છે. તો મિત્રો, આ હતા કુદરતી પ્રકોપો, એની આપણે ચર્ચા કરી. આ પ્રકરણમાં આપણે એને સમજ્યા બરાબર. આ પ્રકરણને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે હું તમને એના પ્રશ્ન પૂછું, એ પ્રશ્નને તમારે ઉત્તર સ્વરૂપે વોટ્સએપમાં આપવાના છે. પ્રશ્ન પહેલો, ભૂકંપના ઉદ્ભવ કેન્દ્રને શું કહેવાય? પ્રશ્ન બે, વન્ય સંપત્તિને ભારે નુકસાન કયા કુદરતી પ્રકોપથી થતું હોય છે? પ્રશ્ન નંબર ત્રણ, ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં ઘણીવાર શું સર્જાતું હોય છે, કયો પ્રકોપ સર્જાતો હોય છે? અને ભૂસ્ખલનને કારણે રેલવે વ્યવહાર જે ખોરવાઈ જાય એમાં કયો રેલવે વ્યવહાર વારંવાર ખોરવાઈ જતો હોય છે? બરાબર, આ પ્રશ્નના ઉત્તર તમારે મને આપવાના છે વોટ્સએપ દ્વારા. ઓકે, બરાબર, આવજો.